સર્કિટ હાઉસ જમીન માફિયાનો અડ્ડો બન્યો છે જેમાં સુરત સર્કિટ હાઉસ વિવાદમાં આવ્યો છે ભાવનગરનો કુખ્યાત જમીન માફિયા સર્કિટ હાઉસમાં રોકાયો છે જમીન માફિયા પધુભાને સર્કિટ હાઉસમાં રૂમ મળ્યો છે આરોપી પદુભા ગોહિલની સર્કિટ હાઉસની ધરપકડ કરવામાં આવી છે જેમાં સરકીટ હાઉસના અધિકારીઓ અને કર્મચારી વિવાદમાં આવ્યા છે રાજકીય આગેવાનોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે જમીન માફિયા પથુભા ઉર્ફે પીપરાળી મીરુભા ગોહિલને સર્કિટ હાઉસમાં રૂમ મળ્યો હતો જેમાં સર્કિટ હાઉસના સનદી અધિકારીને કાયદા બતાવતા કાર્યહર્તાઓ અસામાજિક તત્વોના ઘૂંટણીએ પડ્યા છે સર્કિટ હાઉસમાં આવતા રાજકીય આગેવાનો અને તેમના મહેમાનોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે અગાઉ ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગને લઈ ગુનો નોંધાયો હતો જમીન માફિયાએ મૃત વ્યક્તિને જીવિત બતાવી પ્લોટનો દસ્તાવેજ પણ કરી આપ્યો હતો ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે ઉઠી જતા ભરૂચના હિતેશ રાવલે નોંધાવેલી ફરિયાદમાં ભાવનગરની મહિલા હિનાબા ખુમાણ અને અશોક બાબરિયાની સામે ફરિયાદ થઈ હતી ભાવનગરના અધેવાડામાં આવેલ એક જમીનના મામલામાં મૃત વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજ બનાવનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી એ અગાઉ આ જમીન મામલે જેમની સામે ફરિયાદ થઈ છે તેમણે સ્ટે પણ લીધો હતો ફરિયાદીના પિતાનું મૃત્યુ થયું હોય જેથી તેમના પિતાના ખોટા ડોક્યુમેન્ટ બનાવી બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવામાં આવી હતી